દુનિયામાં પાપનો પ્રારંભ. ઈશ્વરે એમના હાટું સર્જાવેલી એદનવાડીમાં આદમ અને એની બાઈ મોજથી રહેતા હતા. ઈ બેમાંથી કોઈએ પણ લુગડા પહેર્યા નહોતા, એમ છતાંય તેઓ લાજતા નહોતા, કારણ કે જગમાં પાપ આવ્યું નહોતું. તેઓ ઘડીએ ઘડીએ પરમેશ્વર હેરે વાડીમાં ફરતા અને વાતો કરતા. પણ આ વાડીમાં એક લુચ્ચો એરુ હતો. એણે બાઈને કીધું કે હું પરમેશ્વરે હાસોહાસ એવું કીધું છે કે વાડીના હંધાય ઝાડનું ફળ તમારે ન ખાવું. બાઈએ જવાબ દીધો કે પરમેશ્વરે એવું કીધું છે કે અમે હંધાય ઝાડનું ફળ ખાઈ શકીએ છીએ, સિવાય કે હારું નરહું જાણવાના ઝાડનું ફળ. ઈશ્વરે એમને કહ્યું કે જો તમે આ ફળ ખાશો અથવા અડશો તો તમે મરશો જ મરશો. એરુએ ઈ બાઈને જવાબ દીધો કે આ હાવ હાસુ નહીં, તમે નહીં જ મરશો. પરમેશ્વર જાણે છે કે તમે ખાશો ઈ જ ઘડીએ તમે પરમેશ્વરના ઘોડે હારું નરહું જાણનારા થઈ જાઓ. બાઈએ હેંભળું કે ફળ ખાવા હાટું હારું અને જોવામાં સુંદર છે. ઈ પણ જ્ઞાનની જાણકાર બનવા માંગતી હતી. આથી એણે એક ફળ તોડ્યું અને ખાધું. એ બીના બાદ એ બાઈએ એના ભરથારને જે એની હારે રહેતો હતો એને પણ ખાવા હાટું દીધું. એણે પણ તે ખાધું. ઈ જ ઘડીએ ઈ બાઈની આંખો ઉઘડી ગઈ અને તેઓએ ભાળ્યું કે ઈ બે ડીલે ઉઘાડાશે. ઈ બેવીએ પાંદરાઓને અંદરો અંદર સીવીને લુગડા બનાવવાનો અને પોતાના દિલને ઢાંકવાનો પ્રયત્ન કર્યો. ઈ જ વેળાએ માણ અને એની બાઈએ વાડીમાં હાલતા પરમેશ્વરથી અવાજ સાંભળ્યો. ઈ બેઉ જણ પરમેશ્વરથી હતાણા અને પરમેશ્વરે ઈ માણને કીધું, આદમ તું ક્યાં છો? આદમે કીધું, વાડીમાં તારો અવાજ સાંભળ્યો છે અને મારામાં ભે પેઠો, કારણ કે હું ડીલે હતો માટે હું હતાણો. ઈ વેળાએ ઈશ્વરે કીધું, તને કોણે કહ્યું કે તું ઉઘાડો છે? જે ઝાડનું ફળ ખાવાની મેં તને ના કીધી હતી ઈ ફળ જ તે ખાધું છે. શું? માણસે કીધું, મારી હારો હાર રહેવા હારું જે બાઈ તમે મને દીધી છે એણે મને ફળ આપ્યું. ત્યારે પરમેશ્વરે બાઈને કીધું, આ તે હું કર્યું? ઈ વેળાએ બાઈએ જવાબ દીધો, એરુએ મને છેતરી. પરમેશ્વરે એરુને કીધું, તું શાપિત છો, તું પેટે હલઈ અને ધૂળ ખાય. તારી અને બાઈની વચ્ચે અને તારા છૈયા અને તેના છૈયા છોકરાની વચ્ચે હું વેર બંધાવીશ. બાઈના છૈયા તારું માથું છૂંછે અને તું એની પાણી છૂંછે. પરમેશ્વરે ઈ બાઈને કીધું કે તું દુઃખે છોકરા જણ છે અને તું તારા ધણીને હેઠે રહી ને તારો ધણી તારા પર ધણીપણું કરશે. પરમેશ્વરે ઈ માણને કીધું કે તે તારી બાઈની વાત લેખામાં લઈ મારા આદેશને તોડ્યો, એથી આ ભૂમિ સ્થાપિત થઈ છે અને એટલે તું પરસેવો પાડીને રોટલી ખાય, તું મરશે અને ડીલ પાછું ધૂળમાં ભળી જાહે. ઈ માણાએ એની બાઈનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે ઈ હંધાઈ જીવોની માં હતી. અને પરમેશ્વરે આદમ અને હવાને જનાવરના ચામડાના લુગડા પહેરાવ્યા. ઈ વેળાએ પરમેશ્વરે કહ્યું કે જુઓ, આ માણસ આપણા સરખો હારા નરાનો જાણકાર થયો છે. એમણે જીવનના ઝાડનું ફળ ખાવા દેવાય નહીં, રખેને તેઓ અમર બની જાય. એટલે પરમેશ્વરે આદમ અને હવાને એદનવાડીમાંથી બહાર તગેડી મૂક્યા અને ઈશ્વરે ઈ ઝાડની વાડને આસવાહારું વાડીમાં જવાના છીંડા ઉપર પરાક્રમી દેવદૂતને પેરો ભરવા મૂક્યા, જેથી તેઓ જીવનના ઝાડનું ફળ તોડીને ખાઈ શકે નહીં. બાઇબલની વાર્તા ઉત્પત્તિ 3.